નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં રાષ્ટ્રવ્યાપી ઈ કેવાયસી માટે ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે, તો તે કઈ તારીખ સુધી ચાલશે અને 16મા હપ્તાની તારીખ વિશે આપણે આજના વિડીયોની અંદર જાણવાના છીએ, તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ને મિત્રો, આપણે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તો 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂતોએ 15મો હપ્તો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવ્યું છે. મિત્રો, ભારત સરકાર દ્વારા તારીખ 12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC મારફતે 10 દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી ઈ કેવાયસી માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત મિત્રો ઈ કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તારીખ 21 ફેબ્રુઆરી સુધી ગ્રામ કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રિક અથવા તો ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ કેવાયસી કરાવી લેવાનું રહેશે. મિત્રો, ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ કેવાયસી થશે. વધુ યાદીમાં જણાવ્યું છે કે ખેડૂતો અન્ય પદ્ધતિઓ દ્વારા પણ પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કરી શકશે, જેમાં મિત્રો ગામ કક્ષાએ ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાં રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા ખેડૂતો ઈ કેવાયસી કરાવી શકશે. મિત્રો, આ ઉપરાંત ગ્રામ કક્ષાએ કોઈ પણ યુવા PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને PM કિસાનના લાભાર્થીનો આધાર OTPની મદદથી લોગિન કરી અન્ય 10 લાભાર્થીઓના ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ કેવાયસી કરી શકશે. જે લાભાર્થીઓની આધાર સાથે મોબાઈલ લિંક હોય તેવા લાભાર્થીઓ આધાર OTP દ્વારા ઘર બેઠા જ પોતાનું ઈ કેવાયસી સરળતાથી કરી શકશે. હવે મિત્રો, 16મા હપ્તાની તારીખ જાણી લઈએ તો મિત્રો, દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં અથવા તો આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરી શકે છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.